हाँ विद्यार्थी मित्रों, पेपर सेट नंबर 3 प्रश्न क्रमांक 26 नू सॉल्यूशन लईए। गुजरातना जाणीता सांस्कृतिक प्रवासन स्थळों कया कया छे? आपणने आ प्रश्न बे गुणमां पूछाय, कारण के आपने ख्याल छे 24 गुण सुधी आपणो पार्ट ए, એટલે કે 24માં પ્રશ્ન સુધી પાર્ટ એ, ત્યાર પછી 26મો પ્રશ્ન, એટલે આપણો બે ગુણનો પ્રશ્ન। માત્ર આપણે એની અંદર ચાર મુદ્દા લખવાના હોય, તો એ ચાર મુદ્દાઓ આપણે કયા લખશું જોઈએ। તો કેટલાક મહોત્સવો અને અહીંયા આપેલા કેટલાક સ્થળો વિશેની માહિતી લઈએ। તો સૌથી પહેલાં તો હું લખું તો પોળોત્સવ, બરાબર, ઉજવાતો એક વિજયનગરનો ઉત્સવ છે કે જે પોળોત્સવ શબ્દ વાપરું છું હું, પોળોત્સવ। આ એક વિજયનગરની અંદર કૃષ્ણદેવરાયના સમયની અંદર, અહીંયા એનો એક ફોટો પણ આપ્યો છે કે પોળોત્સવ છે એક પ્રકારનો ગ્રીન ફેસ્ટિવલ, બરાબર, એ પ્રકારનો એક ઉત્સવ ઉજવાય છે, આજે પણ ત્યાં ઉજવાય છે। તો એ મુદ્દો આપણો પહેલો રહેશે બે ગુણ માટે કે ભાઈ પોળોત્સવ વિજયનગરનું એક એવું સ્થળ કે એની મુલાકાત લેવી જોઈએ, એક પ્રવાસન સ્થળ છે। એવી રીતે બીજું છે તાનારીરી મહોત્સવ, વડનગરની અંદર આપણે તાનારીરી મહોત્સવ ઉજવાય છે। બીજો મુદ્દો આપણો રહેશે વડનગર તાના રીરી મહોત્સવ જે આવેલું છે વડનગર। ત્યાર પછી છે અન્ય એક કાકરિયા કાર્નિવલ, એટલે કે અમદાવાદની અંદર કાકરિયા તળાવની આસપાસમાં કાકરિયા કાર્નિવલ એક મહોત્સવ અને પતંગોત્સવ પણ ત્યાં ઉજવાય છે। વાત કરીએ કાકરિયા કાર્નિવલ, કાંકરિયા કાર્નિવલ અમદાવાદ, આ બધા એવા સ્થળો છે કે જેની એક પ્રવાસન સ્થળ તરીકે પણ આપણે મુલાકાત લઈ શકીએ। એ રીતે ઉત્તરાર્ધ મહોત્સવ, આપણે કોઈ પણ ચાર લખશું તો પણ ચાલશે, ઉત્તરાર્ધ મહોત્સવ જે મહેસાણાની અંદર મોઢેરા મહેસાણાની ની અંદર ઉજવાતો એક ઉત્સવ। એવી રીતે રુદ્રમહાલય અને ભદ્રનો કિલ્લો એ પણ મહત્વના સ્થળો છે, અમદાવાદ ભદ્રનો કિલ્લો, ભદ્રનો કિલ્લો અને રુદ્રમહાલય સિદ્ધપુર, રુદ્રમહાલય, આપણે આ ચાર કે પાંચ સ્થળો લખીએ એટલે બે ગુણના પ્રશ્ન માટે આટલું ઇનફ ગણાશે, બરાબર। એવી રીતે એક અન્ય ઉત્તરાર્ધ મહોત્સવ છે, એ રીતે સિદ્ધપુર રુદ્રમહાલય છે, ભદ્રનો કિલ્લો છે, પોળોત્સવ છે, કાંકરિયા કાર્નિવલ છે, આ ગુજરાતના જાણીતા એવા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે જેની એક વખત મુલાકાત લેવી જોઈએ। એટલે આટલા 6 મુદ્દાઓ આ પ્રશ્ન માટે ઇનફ છે।